નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કલરવ વઇસ ઓફ નોલેજ ચેનલમાં તમારું સ્વાગત છે સૌપ્રથમ તો જો તમે હજુ સુધી આપણી ચેનલ કલરવ વોઇસ ઓફ નોલેજને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે સાથે જ અહીંયા દર્શાવેલ બે લાઈકોન પ્રેસ કરવાથી તમને આપણી ચેનલના નોટિફિકેશન તમને સરળતાથી મળી રહેશે તો વધારે અપડેટ્સ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બે લાઇકોનને પણ પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આપણી ચેનલની અપડેટ્સ તમને તમારા મોબાઈલ પર સરળતાથી મળી રહેશે આજે આપણે ભારતના લોકનૃત્યો અને તેને યાદ રાખવાની ટ્રિક્સ એના વિશે અભ્યાસ કરવાનો છે આપણે આગળના વિડીયોમાં ભારતના સરોવરો અને તેને યાદ રાખવાની ટ્રિક્સ શીખી ગયા છે તો એવી જ રીતે ભારતના લોકનૃત્યો જે ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાતા હોય છે અને આપણે તેમાં ભૂલ કરી બેસતા હોય છે તો ધોરણ સાતના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં આવે છે તેને પણ ઉપયોગી છે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા મિત્રોને પણ આ વિડીયો ઉપયોગી થશે તો જરૂરથી નિહાળો આપણો વિડીયો તો ચાલો શરૂઆત કરીએ ભારતના લોકનૃત્યો અને તેને યાદ રાખવાની ટ્રિક્સ કયા રાજ્યમાં કયું નૃત્ય છે એનું નામ અને તેને યાદ કઈ રીતે રાખી શકાય એ આપણે હવે વિગતવાર જોઈએ તો પેલું રાજ્ય આપણા ગુજરાત રાજ્યથી શરૂઆત કરીએ આપણા લોકનૃત્યનું નામ છે ગરબા આપણે ખબર જ છે તો સરળતાથી યાદ રહી જાય એને યાદ રાખવાની યાદ રાખવાની કોઈ ટ્રિક્સ આ રીતે પણ રાખી શકો તમે જીજી અથવા તો આપણે ગુજરાતમાં રહીએ એટલે એને યાદ રાખવાની જરૂર રહેતી નથી રાજસ્થાન તો રાજસ્થાનનું લોકનૃત્ય પણ આપણે લગભગ મોઢે જ હોય છે તો એના લોકનૃત્યનું નામ છે ઘુંબર નૃત્ય તો એને આપણે રાજસ્થાનનો આર અને ઘુંબરનો જી આર જી એ રીતે તમે યાદ રાખી શકો સરળતાથી આર રાજસ્થાન ઘુંમર નૃત્ય આરજી તો એ જ રીતે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં છે તમે લાવણી નૃત્ય છે તો એને આપણે મહારાષ્ટ્રનો એમ અને લાવણીનો એલ એમ એલ આ રીતે યાદ રાખી શકાય મહારાષ્ટ્ર લાવણી એટલે કે એમ એલ આગળ જોઈએ પંજાબ રાજ્ય છે તો એનું નૃત્ય તો દેશભરમાં પ્રખ્યાત છે આપણા ગરબાની જેમ તો પંજાબનું નૃત્યનું નામ છે ભાંગડા અને પંજાબનો પી અને ભાંગડાનો બી એટલે કે પી બી એ રીતે તમે યાદ રાખી શકો પંજાબનું ભાંગડા લોક નૃત્ય પી બી એ રીતે યાદ રાખી શકાય એના પછીનું રાજ્ય છે કેરલ કેરલમાં બે નૃત્યો છે મોહિની અટ્ટમ અને કથક કલી તો આ એક યાદ રાખવું થોડુંક અઘરું છે તો આના માટે આપણે બે ટ્રિક્સ છે કેરલ મોહિની મોહિનીઅમ કથક કલી કેરલનો કે મોહિની અટ્ટમનો એમ અને કથક કલીનો કે કે અથવા તો કેરલનો કે મોહિની અટ્ટમનો મો અને કથકકલીમાંથી છેલ્લા બે અક્ષર લીધેલા છે કેમોકલી તો કેમોકલી પણ કહી શકો અને કે એમ કે એ રીતે પણ યાદ રાખી શકો તો આ બે રીતે યાદ રાખી શકાય કે એમ કે અથવા તો કે મોકલી તો આપણા ગુજરાતનું જી ગુજરાત ગરબા રાજસ્થાનનું ઘૂમર રાજસ્થાનનો આર ઘૂમરનો જી મહારાષ્ટ્રનું લાવણી મહારાષ્ટ્રનો એમ લાવણીનો એલ એમ એલ પંજાબનું ભાંગડા પંજાબનો પી અને ભાંગડાનો બી કેરલ કેરલમાં બે લોકનૃત્યો છે મોહિનીઅટ્ટમ અને કથકલી કેરલનો કે મોહિનીઅટ્ટમનો એમ અને કથકલીનો કે કે એમ કે અથવા તો કે મોકલી કેરલ મોહિનીઅટ્ટમ કથક કલી આ રીતે આપણે યાદ રાખી શકીએ તો આગળની સ્લાઇડમાં જે બીજા રાજ્યો છે તે જોઈએ કઈ રીતે યાદ રાખવા રાજ્ય છે તમિલનાડુ તમિલનાડુના નૃત્યનું નામ છે ભરતનાટ્યમ ભરતનાટ્યમ એટલે કે તમિલનાડુનો ટી અને ભરતનાટ્યમનો બી એટલે કે ટી બી તમિલનાડુ ભરતનાટ્યમ આ રીતે આપણે યાદ રાખી શકીએ આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશને આપણે એનું લોકનૃત્ય છે કુચીપુડી કુચીપુડી આંધ્રપ્રદેશનું તો આંધ્રપ્રદેશનો આંધ્રનો એ પ્રદેશનો પી અને કુચીપુડીનો કે એપી કે આ રીતે આપણે યાદ રાખી શકાય આંધ્રપ્રદેશ એ પી અને કુચીપુડીનો કે એ પી કે આ રીતે સરળતાથી યાદ રાખી શકાય ઓરિસ્સા ઓરિસ્સામાં લોક નૃત્યનું નામ છે ઓડિસ્સી એના જેવું જ છે એટલે સરળતાથી યાદ રહી જાય તો એના માટે ઓરિસ્સાનો ઓ અને ઓડિસ્ પણ ઓ ડબલ ઓ ઓ એ રીતે આપણે યાદ રાખી શકીએ અસમ અસમમાં બે લોક નૃત્યો છે બિહુ અને ઓજપાલી તો અસમનો એ બિહુનો બી અને ઓજપાલીનો ઓ અસમનો એ બિહુનો બી અને ઓજપાલીનો ઓ એટલે કે એ બી ઓ તો અસમ બિહુ ને ઓજપાલી તો આ રીતે આપણે સરળતાથી યાદ રાખી શકાય તો આ બધા રાજ્યો છે તમિલનાડુમાં ભરતનાટ્યમ તો ટી બી આંધ્રપ્રદેશ કુચીપુડી એ પી કે ઓરિસ્સા ઓડિશી ઓ ઓ અસમ બિહુ અને ઓજપાલી એટલે કે એ બી ઓ તમે બે ત્રણ વખત રિપીટ કરશો એટલે સરળતાથી યાદ રહી જશે અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ પૂછાતા હોય છે તો આ રીતે આપણે સરળતાથી યાદ રાખી શકીએ ફરી એક વખત જોઈ જઈએ આપણે ગુજરાત ના ગરબા જીજી મહારાષ્ટ્રઅમ અને કથક તો બે રીતે યાદ રાખી શકાય કે એમ કે અને કેમોકલી કેરલ મોહિની અટ્ટમ કથક તો આ રીતે યાદ રાખી શકીએ આપણે એના પછીની સ્લાઇડમાં જોઈએ આપણે તમિલનાડુનું ભરતનાટ્યમ ટી બી આંધ્રપ્રદેશનું કુચીપુડી તો આંધ્રપ્રદેશનો એપી અને કુચીપુડીનો કે એપી કે ઓરિસ્સાનું ઓડિસી એટલે કે ડબલ ઓ અસમનું બિહુ અને ઓજપાલી તો એ બી ઓ આ રીતે આપણે યાદ રાખી શકીએ તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તમને આજનો આપણો આ વિડીયો પસંદ આવશે એવી મને આશા છે જે તમને તમારી લોક નૃત્યો યાદ રાખવાની ટેકનિક્સમાં આનાથી વધારો થશે અને સરળતાથી તમે યાદ રાખી શકશો અને જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તે લોકોને પણ સરળતાથી ફાયદો થશે અને જે ભારતના લોકનૃત્યો છે તેને સરળતાથી યાદ રાખી શકશે તો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને જરૂરથી ઉપયોગી થશે એવી મને આશા છે જો તમને આજનો આપણો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને આપણી ચેનલ કલરવ વોઇસ ઓફ નોલેજને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ સિવાય સામાજિક વિજ્ઞાનના ધોરણ છથી આઠના વિડીયો પ્રશ્નોત્તરી ગુજરાતી વાંચન અને શબ્દો અને વાક્ય વાંચનના વિડીયો ધોરણ છથી આઠ ગણિતના પ્રકરણવાઈઝ વિડીયો તમને પ્લેલિસ્ટમાંથી સરળતાથી મળી રહેશે આ ઉપરાંત જનરલ નોલેજના વિડીયો પણ તમને સરળતાથી આપણી ચેનલ પર મળી રહેશે તો વધારે અપડેટ્સ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં આભાર